નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ ફરિયાદ અન્વયે સગીરભાઈની બે યુવતીઓને ભગાડી લઈ જઈ ગોતી રાખી અવારનવાર દુષ્કર્મ કરવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા તેમજ 33,000 નો દંડ કરતો હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, જ્યારે અન્ય એક આરોપીને પુરાવાના અભાવને કારણે છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો. વડોદરામાં બીછો ગેંગના કુખ્યાત અસલમ ગોળીઓ મુન્ના તરબૂચની 2 કરોડની ગેરકાયદે મિલકત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સમાં લેવાઈ છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વડોદરાની ડીઈઓ કચેરી ખાતે પણ મતદાન થયું હતું. વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતા રાજ્ય પોલીસ વડા સહિત 17 જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે જોઈએ વિગતવાર સમાચાર. ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદના આરોપીને 20 વર્ષની સજા તેમજ 33,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા સુનિલ રાજેશ અને મિત્ર અમિત નાગજીભાઈ નાવ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીરવયની 2 યુવતીઓને વાલીપણામાંથી ભગાડી લઈ જઈ 2 વર્ષ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ વર્ષ 2019માં નોંધાઈ હતી. બંને આરોપીઓ સામેનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એચજી વાઘેલા નાવની કોર્ટમાં ચાલી જતા જજ એચજી વાઘેલા નાવ દ્વારા આરોપી સુનિલ રાજેશને વાલીપણામાંથી ભગાડી જવા સંદર્ભે 3 વર્ષ અને 3,000 દંડ, સગીર યુવતીને ગોંધી રાખવા સંબંધે 5 વર્ષ અને 5,000 દંડ તેમજ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે 20 વર્ષની સજા અને 25,000 દંડ, આમ તમામ સજાઓ સાથે કુલ 33,000 દંડ અને તમામ સજાઓ એક સાથે ભોગવવા સરકારી વકીલ એચપી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. 2019ના અરસામાં 2 ભોગ બનનાર યુવતીઓને 2 આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી. જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભોગ બનનારને ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ 3,000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ આરોપી અજીત નાગજી નાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરેલ છે. વડોદરામાં બીછુ ગેંગના કુખ્યાત અસલમ ગોળીયા મુન્ના તરબૂચની 2 કરોડની ગેરકાયદે મિલકત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટાચમાં લેવાઈ છે. વડોદરા શહેરમાં આતંક મચાવનાર બીછુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસલમ ગોળીયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત, મકાન અને જમીન પચાવી પાડી હતી, જેમાં બોડિયા સહિતના 26 આરોપીઓ વિરુદ્ધ ઘૂસીટોકના કાયદે હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાંથી અસલમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી ₹2.2 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈ રોડ પરના રો હાઉસ મકાનો, ફાર્મ હાઉસ, કાર, 4 રિક્ષા, તાંદલચાનું મકાન, વાડીનો ફ્લેટને ટાંચમાં લેવામાં આવી છે. તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બીછુ ગેંગ તે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના, લૂંટ, દાળ, ખૂન, ખૂનની કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, વિશ્વાસઘાત, અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા. તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ઉચ્ચી ટોકનું ગુનો દાખલ કરવામાં આવેલું અને એ ગુનામાં ટોટલ 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા.
તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેઇન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ જે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે. જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસેન શેખ છે એની ટોટલ 1,32,00,000 રૂપિયાની મિલકત અમે આજે ટાચમાં લીધી છે અને જે અસલમ ઉર્ફે ગોડિયો હૈદર મિયા શેખ છે એની 70,00,000 જેટલી મિલકત ટાચમાં લીધી છે. તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારીની સાથે રાખીને જે પત્ર વ્યવહાર કરવાનો હોય એની પ્રોસિજર પૂરી કરી અને આજ રોજ એની આ મિલકત ટાચમાં લીધી છે. આવતીકાલે આને લગતો વિગતવારનો રિપોર્ટ અમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ. જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત 33,00,000 રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઇટ ઊભી કરેલી એની કિંમત 92,00,000 રૂપિયા જેવી થવા જાય છે. આ એની સ્થાવર મિલકત છે અને એ જ મુન્ના તરબૂચની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે 7,00,000 રૂપિયા જેવા થાય છે. એમ ટોટલ એની 1,32,00,000 રૂપિયાની પ્રોપર્ટી થાય છે. એવી જ રીતે આરોપી અસલમ શેખની જોઈએ તો એનું એક અકોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે 13,00,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ 45,00,000 રૂપિયા જેવી થાય છે. અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું 22,98,000 જેવી એની કિંમત જોવા થાય છે. સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની 70,00,000 રૂપિયા જેવી કિંમત થાય છે. જે અસલમ ગોડિયાની પ્રોપર્ટી ના એવું કોઈ નથી. આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે મુન્ના તરબૂચ એણે જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એણે ફાર્મ હાઉસ ઊભું કર્યું. પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહે ખાનગી રાહે એવી ખબર પડી કે આ પ્રોપર્ટી મુન્ના તરબૂચની છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદી છે, ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી, આવી એણે વાત કરી. એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું 164 નિવેદન પણ કરાવ્યું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુન્ના તરબૂચ ભલે એના નામે નથી તેમ છતાં અમે સીઝ કરી કારણ કે જેના નામે છે એને એવું કબૂલાતનામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુન્ના તરબૂચ. આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે. એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એમની છે અને અમને ખાલી ચલાવવા જેથી એ રિક્ષાઓ પણ અમે ના એ તો ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્રતાના નામે અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ ગોડિયાની પણ એને અલગ અલગ ડ્રાઈવરોના નામે ખરીદી એ લોકોએ એ પ્રકારનું કબૂલાતનામું આપ્યું અને આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જણાવ્યું. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરામાં DEO કચેરી ખાતે પણ મતદાન થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ 2 બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે. શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ 9 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થતી હતી. 1 બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની જેથી હવે ચાલુ વર્ષે માત્ર 2 બેઠકો પર જ મતદાન થવાનું છે. નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે 3 ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષણ પ્રતિનિધિ માટે 4 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જોકે સૌથી રસપ્રદ જંગ
સંચાલક મંડળની બેઠક માટે છે, કારણ કે છેલ્લા 5 ટર્મથી રાજકોટના પ્રિયવર્ધન કોરાટના આ બેઠક ચૂંટાતા આવ્યા હતા, પરંતુ સંચાલક મંડળે પ્રિયવર્ધન કોટારને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જેવી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જોકે વડોદરામાં અમદાવાદના ઉમેદવાર તરફે મતદાન થયું હતું. આ અંગે વધુ માહિતી RC પટેલે આપી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સંચાલક સંવર્ગ 8 ની ચૂંટણી છે. સંવર્ગ 8 માં અમારા ઉમેદવાર છે ડોક્ટર જયંતિભાઈ વિરદાસ પટેલ. એના પ્રચારમાં અને એમને મતદાન કરવા માટે બધા અહીંયા અમે એકત્રિત થયા છે. સંચાલક મંડળની બોર્ડની ચૂંટણી છે અને વડોદરા જિલ્લાની અંદર ટોટલ 257 મત છે, એમાંથી 10-15-20 મત કેન્સલ થાય છે, એટલે લગભગ અમારું 90-100% જેવું મતદાન થવાનું સાથે અને એમનો વિજય નિશ્ચિત છે. ઉમેદવારો ટોટલ 3 છે, પણ હું માત્ર એક જ ઉમેદવારને ઓળખું છું, ડોક્ટર જેવી પટેલને. બેલેટમાં એમનો પહેલો નંબર છે અને અહીંયા જે બધા આજે આવી રહ્યા છે એ બધા એમના માટે જ આવી રહ્યા છે મતદાન કરવા માટે. મારો પરિચય RC પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણી 2024નું આજે આયોજન કરવામાં આવેલું છે. આજની ચૂંટણી સવારે 8 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલવાની છે. વડોદરા જિલ્લામાં કુલ ઉમેદવાર 7 છે અને કુલ મતદારોની સંખ્યા 345 છે. ખંડ અને ખંડ 7 માટેના ઉમેદવારો છે, સરકારી શિક્ષકોનો છે અને એક સંચાલક મંડળ માટે. ડોક્ટર અવની બારોટ, આચાર્ય, સરકારી માધ્યમિક શાળા દંતેજ. વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતા રાજ્ય પોલીસ વડા સહિત 17 જેટલા IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના પોલીસ વડાએ વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે, પરંતુ આ વખતે રાજ્ય પોલીસ વાળાઓને નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે, જે અંતર્ગત આજે વડોદરા ખાતે પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે. રાજ્યના પોલીસ વડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સ મોડી સાંજ સુધી ચાલશે અને તેમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ક્રાઇમ રેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. પોલીસ કમિશનર વડોદરાની કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી. આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા 3-4 માસથી આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં મોટા ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે. આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે, કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3-4 ચુનૌતીઓ આવી હતી. ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં,
અને તમામ બંદોબસ્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી દરેક પ્રકારના ગુનાઓ દાખલ કરવા માટે બંધાયેલા છીએ. હું તમને વાત કરું, આપણો એક કાર્યક્રમ છે જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી, ત્રણ વાત તમારી ત્રણ અમારી. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન અને દરેક આઉટપોસ્ટ ને સૂચના આપવામાં આવી છે અને ખૂબ સારી કામગીરી પણ એ લોકો કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જો વાત કરીએ તો ત્રણ વાત તમારી ત્રણ અમારીમાં કુલ 1650 મીટિંગ અને એ મીટિંગમાં તમે જે પ્રશ્ન ઉપસ્થિત કરી એ પ્રશ્નો ઉપરાંત કોઈ પણ સ્થાનિક પ્રશ્નો એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય, આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ, એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પોલીસ ભવનની સીઆઈડી ક્રાઇમમાં ત્રણ વાત તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બન્યું છે, એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે. એ દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ તબા આપણને મળતી હોય છે. અને મેં તમને અગાઉ વાત કરી કે ગુનાના પ્રમાણ પહેલા કરતા ઓછા થયા છે, પણ મને આંકડામાં રસ નથી, મને પ્રક્રિયામાં રસ છે. મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના, સંતોષની લાગણી હોય, પોલીસની કામગીરી વધુ સુધરે, પોલીસની વર્તન વધુ સુધરે એ આપણે, અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઇમની બાબત એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું. વી ઓનલી નીડ ટુ ડુ ગુડ પોલીસિંગ અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસ આ ઇન્સ્પેક્શન્સ, વિલેજ વિઝિટ્સ, આ બધું દીઝ આર ઓલ ટ્રેડિશનલ પોલીસિંગ, પણ આ ટ્રેડિશનલ પોલીસિંગને ટેકનોલોજીના ઉપયોગથી વધુ સુદૃઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી રહી છે. આપણે દાખલા તરીકે કોઈ જગ્યા લૂંટ બની જાય, ડકોટી થઈ જાય, ચોરી થઈ જાય, એના ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસિંગ, પણ આ પોલીસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી, સીસીટીવીના માધ્યમથી, અલગ અલગ ફીડના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી રહી છે. એટલે ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ, ગુજરાત રાજ્યમાં હજારો હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરાસ છે અને આ સીસીટીવી કેમેરાસથી ક્રાઇમ ડિટેક્ટ પણ થાય છે અને ક્રાઇમ પ્રિવેન્ટ પણ થાય છે. એ જ રીતે ડ્રોન્સની વાત કરીએ, ડ્રોન્સમાં પણ નાઇટ વિઝન ફિટેડ થર્મલ ઇમેજિંગ કેમેરાસ એ ડ્રોન્સ આપણી પાસે છે અને એના કારણે ખૂબ સારું ટ્રેક્શન આપણને કરવામાં સફળતા મળી રહી છે. અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે. ગુજરાત પોલીસ સતત નિરત રહ્યા છે કે ઇવોલ્વિંગ ટેકનોલોજીને સાથે રાખી ગુજરાત પોલીસની કામગીરીને વધુ અસરકારક અને વધુ પરિણામશીલ. વડોદરામાં પૂરની ઘટના બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વડોદરામાં પૂરની ઘટના બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડવા તંત્રએ કમર કસી નોટિસો આપવાની તજવીજ શરૂ કરી છે. વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓની નોટિસ ફટકારી છે. માર્જીની જગ્યા ન છોડનારની દબાણો તોડી પાડાશે. દબાણ કરનારાઓએ પાલિકાનું 72 કલાકનું અલ્ટિમેટમ, અઘોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ટ્રેનર હોસ્પિટલને નોટિસ ફટકારી છે. વિવાદિત અઘોરા મોલની કમ્પાઉન્ડ વોલ ક્લબ હાઉસ દબાણમાં છે. જે પરાક્રમશ્રી જાડેજાશ્રી જે કાઉન્સિલર છે અમારા, એમની જે આપ વાત કરી રહ્યા છો, તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે. એમણે 2014માં જોનફેર કરાવ્યો છે, જોડે જોડે રજા ચીઠી લીધી છે, જોડે જોડે એને પણ કરાવ્યું છે. એટલે એને રજા ચીઠી અને જોનફેર સાથેનું છે, એટલે પ્રાથમિક રીતે એને ઇલીગલ ના કહી શકાય. પણ જ્યાં સુધી માર્જિનના બંગનો સવાલ છે, એમનો બંગલો દૂર છે પણ એમનો ગજીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે. એટલે અમારી નોટિસ જાય પહેલાં એમણે તોડી નાખ્યું છે. એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી. અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે, મેં આપને કીધી ઝોનફેર એને અને રજા ચીઠ્ઠી સાથેનું એમનું બાકી કાંસ જે છે એ
બુકિંગ્સ જે છે એ જૂના રેવન્યુ રેકોર્ડમાં એક ભૂખી નદી એવું ડિસ્ક્રાઈબ કરેલું છે, પણ 75-76ની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ ફળવાયેલા છે. એ પ્લોટ ફળવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે. અને બુકિંગ કાસ્ટને 2000ની સાલમાં કવર્ડ કરેલી છે, 2000 અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે. એની સાઇઝ પણ ઘટી છે, પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફર્ધર પડે, પણ એમને પણ અમે જરૂર જણાવશું કે એમને પણ અમે નોટિસ આપશું. જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાયો છે અને જે 15 મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ. એટલે બુકીમાં 2 વિષય છે, બુકી જે કાંસ છે એમાં, એક છે ટીપી વિસ્તાર, એક છે નોન ટીપી વિસ્તાર. ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પોર્ટ ત્યાં ફળવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે. પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં બુકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તેનો પણ અમે સર્વે કરાવ્યો છે, એમને પણ અમે નોટિસ આપ્યો. એમાં એવું છે કે એમાં 2018માં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં, 2018 પહેલાં ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો. માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું, એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી. અમે જે કીધું એ પ્રમાણે 72 કલાકનો અમે ટાઈમ આપ્યો છે, એટલે 3 દિવસની નોટિસ આપી છે અમે બધાને. અને એમનો જે જવાબ જે એમને રજૂ કરવાની તક આપી છે એમનો જવાબ આવશે, પછી એની લીગાલિટી જોઈને આગળની કાર્યવાહી કરવાની. વડોદરામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા રાષ્ટ્રીય પોષણ માસ 2024નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલવાનો નવતર અભિગમ બન્યું છે. સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત એટ 2047નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણમાં મહત્વપૂર્ણ બનશે. દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાને 2018માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી. દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવાની આ પરંપરાની 7મી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. 7મા તબક્કાના આ પોષણ માસની ઉજવણી દેશભરમાં એનેમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણમાં અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક વિશેષ અભિયાન કુપોષણ હટાવો એ બાબતે ખૂબ સંવેદનશીલતાથી સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તે જ અંતર્ગત પોષણ માસ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન અમારા ઓફિસના ટીમ દ્વારા નુક્કડ નાટકો અને વિવિધ ચર્ચા સત્ર સાથે મળી અને એક એક શાળામાં જઈ, એક એક ગામમાં જઈ, રૂરલમાં પણ વાઘોડિયા અને સાવલી તાલુકાની અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન છે, પરંતુ આવનારા દિવસોમાં વિવિધ શાળાઓમાં જઈ વાલીઓ અને બાળકોને પણ આ બાબતે અવગત કરાય અને પોષણ માહનું સમગ્ર અભિયાન ખૂબ સારી રીતે ઉજવાય એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વિવિધ માધ્યમો દ્વારા જેમ કે નુક્કડ નાટક હોય, કોઈ પ્રકારે ચર્ચા સત્ર થાય, સાથે સારા એવા ન્યુટ્રિશનિસ્ટ આવે કે જેઓ પણ પોષણને લઈને સુપોષણ માટેના જે પ્રયાસો આપણે ઘરે બેઠા કરી શકીએ, જેનો કોઈ વિશેષ ખર્ચો ના હોય, એ પ્રકારે શું કરી શકાય એ બાબતે પણ તમામને માર્ગદર્શન આપશે. અને વાલીઓના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, શિક્ષકોના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા બાળકોના કોઈ પ્રશ્નો હોય તો એનો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એ માટેનું આ સત્ર છે. મહિલાની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી શાળા બનાવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને બાતમીદારથી મળેલ બાતમી આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષાને રોકી તેમાં મળેલ બે ઇસમો સાવનનાથ સુમરનાથ મદારી ઉંમર વર્ષ 23 રહે સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહે ગામ ખડાલ તાલુકો કથલાલ જિલ્લો ખેડા રાજુનાથ રૂમાલનાથ મદારી ઉંમર વર્ષ 30 રહે સનફાર્મા રોડ ખુલ્લા મેદાનમાં વડોદરા મૂળ રહે ગામ આકોત્રે તાલુકો કપડવંજ જિલ્લો ખેડાનાઓ મળી આવતા આ બંનેની ચડતી દરમિયાન એક મોબાઈલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવતા આ બંને ઇસમો તેઓ પાસેથી મળી આવે સોનાની વીંટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાને આધાર કે પુરાવા રજૂ નહીં કરી શકતા આ બંને ઇસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ઇસમોની સઘન પૂછપરછ કરી ખાતરી તપાસ કરવામાં આવતા આ બંને ઇસમો શાળા બનેવી થતા હોય વડોદરામાં તેઓ પાસેની ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને તેમજ આશીર્વાદ આપવાને બહાને લોકો પાસેની સોના ઘરેણા ચોરી કે ઠગાઈ કરી મેળવવાના ઈરાદે નીકળી તારીખ 16/9/2024 રોજ બપોરના 1 વાગે કલાદર્શન 4 રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરિયાદી બેનની હાથમાં પહેરેલી સોનાની વીંટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી ફરિયાદી બેનની નજર ચૂકવી ટેબલ ઉપર મૂકેલ સોનાની વીંટી આશરે 3 ગ્રામ વજનની ₹13,000 ચોરી કરી લઈ જઈ બંને ઇસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલી હરકત જણાઈ આવતા અને આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આજવારોડ એકતાનગરમાં મધરાત્રે અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો પીચક્યો હતો. વડોદરાના આજવારોડ એકતાનગરમાં મધરાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. તલવાર સહિતના હથિયારો સાથે ત્રાટકેલા અસામાજિક તત્વોનો એક મહિલા સહિત 2 લોકો પર હુમલો કર્યો હતો. મુસ્લિમ મહિલા પર હુમલો થતા નજીકમાં રહેતા મહારાષ્ટ્રીયન તેમજ વાલ્મીકી સમાજના લોકો બચાવવામાં આવ્યા હતા. બનાવને પગલે ઇજાગ્રસ્ત સહિત રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા. સાહેબ, હું છે ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ સહેબાજ કરીને છોકરો આવ્યો અને એ લોકો બધા 2-3 છોકરા બી હતા જોડે, તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો ને અવાજ આવી તો મેં બહાર નીકળી. મારી બાઇક છે સાહેબ, તો મેં બહાર નીકળીને એને કહું છું કે શું થયું, તું કેમ આવું કરે છે, આ ગાડી મારી છે. તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભાઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પેલા અલી અરે સહેબાજને આવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે છે, પથ્થર ના માર, અમોને બી વાગી જશે. આવી રીતે એ ભાઈ બોલ્યા તો એ ભાઈની ઉપર અટેક કર્યો એ છોકરાએ ને એમને તરવાલ મારી દીધી. તો એ કંઈક 4-5 જણા હતા એ ખબર નથી, પણ સહેબાજ મેન માણસ સહેબાજ છે, એના હાથમાં એ મારવા વાળા 4-5 હતા સાહેબ. એ તો મેં ઓળખતી નથી. આ લોકો બધા મારા મહેલામાં તો બધા સારા છે. આજે હું કેટલા વર્ષથી રહું છું, 70-71 વર્ષ થઈ ગયા મને, પણ કોઈ દિવસ અમારી અંદર કોઈ મગજમારી થઈ નથી. અમે બધા ભેગા મળીને રહીએ છીએ, બધા અમે આવું સમજીએ છીએ કે અમે બધા એક જ છે, અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી સાહેબ. આજે ઘટના એવી બની, હું બહાર હતો એટલે મને મેસેજ મળ્યા કે ભાઈ બહારથી 4-5 મોમેડન લઘુમતીના છોકરાઓ આવ્યા છે અને મારા એરિયાની અંદર જે સાયટન સર્વિસની અંદર જે સામેના બીજા મોમેડન રહે છે એટલે એના છોકરાને મારવા માટે આવેલા હતા. એ લોકો 4-5 જણ અને હુમલો બહુ ભારે કરવાના હતા એ લોકો. પણ એની સામે મારો એક ભત્રીજો હતો, ભરત રમેશ સોલંકી નામનો છોકરો હતો, એટલે એની પોતાની બાઇક પડે એટલે એણે એવું કીધું કે ભાઈ મારી બાઇકને તું આતબાત લગાવતો નહીં, બરાબર. પણ પહેલાં જરાક જનુની હતા, જવાન હતા એટલે એમની બધા જનુની એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપરથી એને ઢેળો ભંગ્યો કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે, સમજી લો, બરાબર છે. પોલીસ સ્ટેશન અમે એક જ માંગ લઈને આવ્યા છે કે આને ખાલી ન્યાય મળવો જોઈએ, બસ અમે એક જ માંગ લઈને આવ્યા છે. એને નહીં ન્યાય મળે તો અમે આગળ જવાના છે. બંને અદાવત એ લોકોની અંદર ખાની છે, અમારી કોઈ અદાવત હતી નહીં, પણ અમારા વાલ્મીકી સમાજની પર આટ ઉઠાવ્યો છે એટલે અમે એને જ નહીં છોડીએ. વડોદરા જિલ્લાના સાવલીમાં વીજળીનો વાયર પડતા વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. સાવલીના પોલચા ચોકડી પાસે આવેલ વસાહતમાં ઘટના બની. મૃતક મંગુબેન વસાવા સવારે પાણી ભરવા ઘરની બહાર ઊભા હતા અને અચાનક વીજળીનો કેબલ એમની ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. વીજળીને લીધે મૃત્યુ થતા લોકોમાં સાવલી જીઈબી સામે રોષ જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલાં જ આ જ સ્થળે વીજળી પડતા એક ગાયનું મૃત્યુ થયું હતું. અવારનવાર સાવલીમાં વીજળીથી મોતનો સિલસિલો યથાવત સાવલી જીઈબીની બેદરકારીને લીધે મોત થતા લોકોએ આક્ષેપ કર્યા છે. મારું નામ બાબુ છે, મારું બાનું નામ મંગુબા છે. તે સવારે 5 વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઇટના થાંભલાથી એક વાયર તૂટતા મારી બા પર પડ્યો તો મારી બાનું તહેજ મૃત્યુ થઈ ગયું. થોડા સમય પહેલાં
કોઈ ત્યાં તકડી પર એક ગાયનું પણ કરંટ લાગવાથી મોત થયું અને બજારમાં એક બકરીનું પણ એવી રીતના કરંટ લાગવાથી મોત થયું. તો આ ઘટના બીજી ફેર બી બની શકે એવું કંઈ લાગે છે આમ, કે વાયર બધા ડેમેજ છે, આગળ બી એવું છે, પેબાજુ બી એવું જ છે. અમને બસ યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ. એકતાનગર કેવડિયા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત થેલીનું વિતરણ કરાયું હતું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા મહેશભાઈ પટેલ તથા તેઓની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ અનુલક્ષીને નાગરિકોને થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે વિનંતી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને પણ થેલીઓનું વિતરણ કરાઈ સ્વચ્છતા જાળવવા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ ફરિયાદ અન્વયે સગીરભાઈની બે યુવતીઓને ભગાડી લઈ જઈ ગોતી રાખી અવારનવાર દુષ્કર્મ કરવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા તેમજ 33,000નો દંડ કરતો હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, જ્યારે અન્ય એક આરોપીને પુરાવાના અભાવને કારણે છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો. વડોદરામાં બીછો ગેંગના કુખ્યાત અસલમ ગોળીઓ મુલ્લા તરબૂચની 2 કરોડની ગેરકાયદે મિલકત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સમાં લેવાઈ છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વડોદરાની ડીઈઓ કચેરી ખાતે પણ મતદાન થયું હતું. વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતા રાજ્ય પોલીસ વડા સહિત 17 જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.